सूरत जिल्लामां અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જિલ્લામાં બારડોલી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. તેમજ મહુવા પલસાણા સહિતના તાલુકાઓમાં પણ સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે બારડોલીથી કડોદ માંડવી સ્ટેટ હાઈવે પર રાયમ ગામ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. તેમજ શાળામાં પણ પાણી ભરાતા હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મેઘ મહેરબાન થયો છે. ત્યારે વલસાડ નવસારી બાદ સુરત જિલ્લાનું બારડોલી સૌથી વધુ પ્રભાવિત થયું છે. ગત રોજ વહેલી સવારથી જ સુરત જિલ્લામાં વિધિવત ચોમાસું બેઠું હતું અને જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ બારડોલી પંથક પ્રભાવિત થયો હતો. જેમાં બારડોલી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેથી બારડોલી કડોદ માંડવીને જોડતો સ્ટેટ હાઈવે પ્રભાવિત થયો હતો. જ્યાં રાયમ ગામે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને માર્ગને અડીને જ આવેલી વરાડ હાઈસ્કૂલમાં પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. બારડોલીથી કડોદ માર્ગ પર આવેલ રાયમ વરાડ ગામે મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા, જ્યારે ગામના આસપાસની ગાડીઓ તેમજ ખેતરોમાંથી પાણી ઉભરાઈને આવતા મુખ્ય માર્ગ ઉપર કેડસમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી વાહન વ્યવહારને માઠી અસર જોવા મળી હતી.